વિદ્યાર્થી મિત્રો આજે આપણે યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા તેની એક્ટિવિટી 7 વિશે શીખવાનું છે સમજવાનું છે। નમસ્કાર ઈ જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં હું હર્ષદ આપનું હાર્દિક સ્વાગત કરું છું। एक्टिविटी 7 लाइक वेजिटेबल स्क्रैप्स। विद्यार्थी मित्रों जे प्रमाणे शाकभाजीनो स्क्रैप्स हतो, स्क्रैप्स एटले के बंगार एटले के वधेलो वस्तु। वेजिटेबल्सनो स्क्रैपमांथी आपणे जोयुं हतुं के रसोईयाए केवी रीतने उपयोग करीने सरस मजानी रेसिपी बनावी हती। स्क्रैप्स ऑफ अदर थिंग्स बीजी वस्तुओना स्क्रैप्स मांथी एटले के एनी वस्तु मांथी भंगार मांथी आर ऑल्सो यूजफुल ते पण घणो उपयोगी छे। એટલે બીજી વસ્તુનો જે સ્ક્રેપ છે એ પણ વિદ્યાર્થી મિત્રો યુઝફુલ ઉપયોગી છે। નેમ ધ થિંગ્સ એ વસ્તુઓના તમારે નામ લખવાના છે। ધેટ આર થ્રોન અવે કે ફેંકી દીધેલું હોય નકામા હોય એટ હોમ તમારા ઘરે અને ઇન સ્કૂલ તમારા નિશાળમાં। ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો ને શું કરવાનું તમારે? આ એક્ટિવિટી 7 માં આપણે જે નકામી વસ્તુ છે એ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તે આપણે અહીંયા નોંધવાનું છે। એક્ઝામ્પલ આપણે પહેલા સમજી લઈએ, જેમ કે ઓલ્ડ ટેક્સ્ટ બુક્સ એન્ડ નોટબુક્સ, જૂની પાઠ્યપુસ્તકો અને નોટબુકો, ટોન ચપ્પલ્સ ઓર શૂઝ, फाटेला तूटेला बूट अने चप्पल, ओल्ड क्लॉथीज अने जूना कपड़ा। आने आपणे विद्यार्थी मित्रों शुं करीए छीए? थ्रोन अवे एनी नकामी वस्तु छे એટલે આપણે એને ફેંકી દઈએ છીએ, એને કે એને ભંગારમાં આપી દઈએ છીએ। તો હવે આપણે આ જે ચીજ વસ્તુ છે એના ઉપરાંત બીજી કઈ વસ્તુ છે એના નામ લખવાના છે તે પહેલા લખી લઈએ। નંબર 4 ઓલ્ડ બેગ્સ એન્ડ બ્રોકન બકેટ્સ, शैम्पू bottles, oil bottles। 5 broken toys, torn clothes and dead gadgets। 6 old newspapers and magazines। 7 used plastic bags, milk pouches and bottles। तो विद्यार्थी मित्रों सामान्य रीते आ जे वस्तुओ छे आपणे एने आपणा घरेथी अथवा आपणा निशारमांथी आपणे एने कचरामां यानी कि भंगारमां नाखी दઈએ છીએ। ओल्ड बेग्स आपणे जूना थेला होय, ब्रोकन बकेट्स तूटेली ડોલ, શેમ્પૂ બોટલ્સ અને તેલની બોટલો, પછી આપણા રમકડા તૂટેલા હોય, કપડા ફાટેલા હોય, ડેડ ગેજેટ્સ એટલે કે બંધ મોબાઈલ છે, ટીવી છે, આપણા કીબોર્ડ છે, માઉસ છે, ઘડિયાળ છે, આ બધી વસ્તુને ડેડ ગેજેટ્સ કહેવાય છે। આપણા ગેમ્સ હોય રમવા માટેની એ જે બંધ પડી હોય એ બધા ડેડ ગેજેટ્સ કહેવાય છે। જૂના ન્યૂઝપેપર એટલે કે સમાચારપત્રો અને સામયિકો, પ્લાસ્ટિકની થેલીઓ, દૂધની થેલીઓ અને બોટલ્સ આપણે આને શું કરીએ છીએ? થ્રો અવે ફેંકી દઈએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે સેટ ઇન ગ્રુપ્સ એટલે કે સમૂહમાં બેસવાનું છે। અહીંયા ચિત્રમાં આપ્યા પ્રમાણે તમારા મિત્રો સાથે વોટ કેન યુ મેક ફ્રોમ ધીઝ થિંગ્સ, આ વસ્તુમાંથી તમે શું બનાવી શકો એ આપણે અહીંયા નોંધવાનું છે। ડિસ્કસ તમારે સમૂહમાં તમારા મિત્રો સાથે ચર્ચા કરવાની છે। પુટ યોર આઈડિયાઝ ઓન ધ બોર્ડ, અને બોર્ડમાં તમારા વિચારો નોંધવાના છે। તો આપણે અહીંયા બોર્ડ આપણી સમક્ષ છે, એ બોર્ડની અંદર આપણે આપણા વિચારોને નોંધ કરીશું કે આપણે આ ઓલ્ડ વસ્તુમાંથી શું બનાવી શકીએ। નંબર 1 વી કેન મેક ડસ્ટબિન એન્ડ ફ્લાવર પોટ ફ્રોમ ધ ઓલ્ડ બકેટ, બકેટ એટલે કે ડોલમાંથી આપણે ડસ્ટબિન અને ફ્લાવર પોટ બનાવી શકીએ। નંબર 2 વી કેન યુઝ ઓલ્ડ સારીઝ દુપટ્ટાઝ ટુ મેક કર્ટેન્સ એટલે કે પડદા બનાવી શકીએ। નંબર 3 we can use old newspapers, magazines to make small boat, small plane and paper bags for grocery। આપણે સમાચારપત્રો સામયિકો જે જૂની હોય એના પત્તાને ફાડીને સરસ મજાના નાવડી બનાવી શકીએ, નાના નાના વિમાન બનાવી શકીએ અને કાગળની થેલી બનાવી શકીએ આપણા કરિયાણું લઈ જવા માટે. We can decorate old shampoo bottles, oil bottles and use them as flower vases. Number 5. We can use old furniture to make new furniture. ઓલ્ડ ફર્નિચર આપણા ઘરની અંદર જે જૂનું તૂટેલું હોય, ખુરશી બરાબર, એ બધી વસ્તુમાંથી આપણે નવું ફર્નિચર બનાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં 5 ઉપયોગ બતાવેલા છે. આનાથી પણ વધારે ઉપયોગ તમે તમારા મિત્રો સાથે ચર્ચા કરીને બનાવજો, લિસ્ટ બનાવજો અને તમારા શિક્ષકને રજૂ કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે વિડીયોમાં તમે એક્ટિવિટી 7 વિશે સારો એવો ખ્યાલ આવ્યો હશે. ચેનલ પર પ્રથમ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી જેવા અહીંયા વિડીયો અપલોડ કરવામાં આવે તેવા તમને મળી રહે. ધન્યવાદ.